સ્વાગત છે મુતલાલભાઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત બે હજાર ત્રેવીસ આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશનના ત્રીજા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી તો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે ત્રીજા રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકે અને બીજું કે ત્રીજા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે અને એની શિડ્યુલ કેવી રીતે રહેશે તો એના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે એનું સિડ્યુલ જોઈ લઈએ કે કેવી રીતે એની શરૂઆત થશે ઓનલાઈન પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડ અથવા રીસફલિંગ માટે ભાગ લેવા માટે કન્સન્ટ આપવા માટેની તારીખ તો એ તારીખ હશે દસ આઠ બે હજાર સુધી એટલે કે ત્રીજા રાઉન્ડ માટે કન્સન્ટ ઓપ્શન આપવા માટે કે જે જેમણે પણ પ્રથમ અને બીજા રાઉન્ડમાં ભાગ લીધો છે અને એમને જેમને કે એડમિશન મળેલ છે તો તેઓને કન્સન્ટ ઓપ્શન આપી અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે ત્યારબાદ ચોવીસમાં સુધારા વધારા કરવાની તારીખ એટલે જેમને પણ ચોઈસ ફિલિંગ કરવાની છે તો તેઓ દસ આઠ બે હાજર સુધીમાં કે ચોવીસના સુધારા વધારા કરી શકશે પ્રવેશના ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો એ હશે અઢાર આઠ બે હજાર ત્રેવીસ એટલે કે એનું જે પણ તમે ચોવીસમાં નાખશો એમાં મેરિટ પ્રમાણે આવશે તો એ તમને પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં એનું રિઝલ્ટ હશે કન્ફર્મ કરવા માટેની તારીખ તો એ હશે ઓગણીસ આઠ બે હજાર થી એકવીસ આઠ બે હજાર ત્રેવીસ તો કે જેમને પણ ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળશે તો તેઓએ કે જે રીતના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં સંસ્થા કક્ષાએ એડમિશન કન્ફર્મ કરાવેલ છે એ રીતે કે ત્રીજા રાઉન્ડની અંદર પણ એડમિશન મળશે એ કોન્ફર્મ કરાવવાનું રહેશે હવે જેવો પણ કન્સન્ટ ઓપ્શન આપી અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેશે તો જો સીટ મળશે તો પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે પણ કન્ફર્મ સીટ હશે તો એ આપોઆપ રદ થઈ જશે અને તમને ત્રીજા રાઉન્ડમાં સીટ છે એલોટ થઈ જશે પણ જો કોઈ સીટ ના મળે કે ત્રીજા રાઉન્ડમાં કન્સન્ટ ઓપ્શન આપી અને ભાગ લો છો પણ કોઈ સીટ મળતી નથી તો તમારું પ્રથમ અને બીજા રાઉન્ડમાં મળેલ એડમિશન છે કન્ફર્મ જ રહેશે ત્રીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ તો એ હશે બાવીસ બે હજાર ખાલી બેઠકો જોઈ શકાશે કે ત્રીજા રાઉન્ડ બાદ કેટલી ખાલી બેઠકો છે એ બાવીસ આઠ બે હજાર ત્રેવીસના દિવસે જાણી શકાશે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન ફી ભરે કન્ફર્મ કરવાની તારીખ તો એ હશે ત્રેવીસ આઠ બે હજાર ત્રેવીસથી એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ સુધી અને આ જે ચોથા રાઉન્ડનો પ્રવેશ હશે એ રોજે રોજ સંસ્થા કક્ષાએ હશે એટલે એ જ દિવસે કે ફોર્મ પણ ભરવાનો રહેશે તમારે રજીસ્ટ્રેશન ફી પણ ભરવાનું રહેશે અને એ જ તારીખે તમારું મેરિટ પણ જનરેટ થઈ જશે અને જે પણ સીટ ખાલી હશે તો એમાં મેરિટ પ્રમાણે એ એડમિશન છે આપવામાં આવશે ત્યારબાદ પ્રવેશ સત્ર શરૂ કરવાની તારીખ જે છે એ એકત્રીસ આઠ બે હજાર છે શરૂઆત થઈ જશે આના વિશે બીજી કોઈ પણ માહિતી અપડેટ આવશે કારણ કે આની અંદર કોઈ ફેરફાર થશે તો આ તારીખ વધી શકે છે ચેન્જ થઈ શકે છે તો એના વિશે પણ વિડીયો બનાવવામાં આવશે હવે પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે કે પ્રવેશનો જે ત્રીજો રાઉન્ડ છે એમાં ભાગ કોણ કોણ લઈ શકશે તો સૌપ્રથમ કે પ્રવેશના પ્રથમ અને બીજા રાઉન્ડમાં કોઈ સીટ મળેલ નથી તેવા ઉમેદવારો કે જેમણે પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં પણ ફોર્મ ભરેલો તો બીજા રાઉન્ડમાં પણ ફોર્મ ભરેલ છે એવા ઉમેદવારો કે જેમને સીટ મળેલ જ નથી તો તેઓ પણ ત્રીજા રાઉન્ડમાં ડાયરેક્ટલી ભાગ લઈ શકશે હવે અમને ફક્ત ચોઈસ કરવાની રહેશે કે સિલેક્ટ કરી અને એમાંથી જે પણ તમારે ટ્રેડ જે આઈટીઆઈમાં લેવો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે પ્રવેશના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ છે પણ બીજો ટ્રેડ જોઈએ છે તો તેઓ કન્સન્ટ આપી ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે કે જે વાત કરેલ છે કે જેમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં ઓલરેડી એડમિશન મળી ગયું છે કન્ફર્મ પણ કરાવી લીધું છે તો તેઓ પણ બીજા કે તેઓ કન્સન્ટ આપી અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે પ્રવેશના બીજા રાઉન્ડમાં સીટ ફાળવેલ હતી પણ વિગતોમાં ભૂલના કારણે કે રિજેક્ટ થયા હોય તો તેઓ પણ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે કે કોઈ વિગતમાં ભૂલ હશે તો એમાં પણ કોઈ ભૂલ એમાં કંઈક સુધારો કરી અને આગળના રાઉન્ડમાં એ તેઓ ભાગ લઈ શકશે એટલે ચોઈસ ફિલિંગ કરી શકશે પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરેલ હોય તેમાં સુધારો વધારો કરી શકાશે એટલે કે જે પણ સેવ ચોઈસ હશે તો એની અંદર તમે સુધારો વધારો છે કરી શકો છો અને જેમને પણ કે કોઈ ચોઈસ નથી કરેલી તો તેઓ પણ આની અંદર હવે ખાસ નોંધ કે પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં નવો ફોર્મ ભરી શકાશે નહીં કે એ ત્રીજા રાઉન્ડમાં જે બીજા રાઉન્ડમાં નવેસરથી ફોર્મ ભરી શકાતા હતા એવી રીતે ત્રીજા રાઉન્ડમાં નવા ફોર્મ ભરી શકાશે નહીં હવે બીજું ખાસ કે સીટ ફાળવણી કેવી રીતે થશે સીટ કન્વર્ઝન હવે થશે તો એ કાસ્ટ કાસ્ટવાઈઝ સીટ કન્વર્ઝન કેવી રીતે થશે તો એના પર પણ અલગથી વિડીયો બનાવવામાં આવશે કે એની અંદર કે ત્રીજા રાઉન્ડમાં તમે ભાગ લો છો તો એમાં સીટ કન્વર્ઝન કેવી રીતે થશે તમને સીટ જે ઉપલબ્ધ સીટ છે એ તમને વેબસાઇટ પર જોવા મળશે કે કે કઈ આઈટીઆઈમાં કેટલી સીટ અવેલેબલ છે પણ હવે જે સીટ કન્વર્ઝન થશે તો એ કાસ્ટવાઈજ અલગ અલગ રીતના કે એ કોમન થઈ જશે કન્વર્જન થઈ જશે તો એ કેવી રીતે મર્જ થશે એના માટે પણ એક વિડીયો બનાવવામાં આવશે અને બીજું ખાસ કે જેઓ પણ ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માંગે છે તો ચોથા રાઉન્ડની અંદર પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે રહેશે એના માટે પણ એક અલગથી વિડીયો બનાવવામાં આવશે તો જેમણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કર લે જેથી કરીને તમારા સુધી માહિતી છે એ પહોંચી રહે આઈટીઆઈ એડમિશન બે હજાર ત્રેવીસ માટે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વધુ માહિતી માટે નજીકની આઈટીઆઈની મુલાકાત લેવો તો સંપર્ક કરો જ્યાં તમને આનાથી વધારે છે એ માહિતી મળશે અને ત્યાં તમે પૂછપરછ કરી શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો વિડીયો જોવા માટે આભાર